મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તાજ તો વાળવાથી અગાસી ઉપર ને વિડીયો બહુ મોડો શરૂઆત કરી છે, કેમ કે આજે છે સન્ડે, તો થોડાક સન્ડેના મૂડમાં હોય તો બધા સૌ સૌની મસ્તીમાં છે. અને મારે કેવીને જવાનું હોય ટ્યુશન, તો એ વયો ગયો સવાર વહેલા ટ્યુશનમાં, અને આવ્યા છીએ અહીંયા અગાસી ઉપર. જો બુલબુલ દેકારો કરે છે અને બચ્ચું આટલા ક્યાંક લાગે છે, દેખાય છે. અને જેનીએ જોવો, આજે બે ચોકલી કરી છે ને, તો કેવી લાગે છે બતાવજો. હવે કેવી ના આવશે ને, હે ને, એટલા એને બહુ હેરાન કરતો. બે ચોટલા આમ પકડી અને આમ કરે ને એમ કે લાય સ્કૂટર ચલાવું, લીવર દઉં એમ કે આખો દિવસ હેરાન કરશે હવે એને. ચાલો રમવા. મૌન વ્રત રાખ્યું છે શું? આજે મને લીમડાના બી જો સીતાફળ કેવડા છે. હજુ અહીંયા અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે છે એક વિડીયો પાછી શરૂઆત કરી, કેમ કે આજે મારા મોબાઈલમાંથી બધું બેકઅપ લેવાનું હતું, તો મોબાઈલ નવરો નહોતો, તો અત્યારે ફ્રી થયો. અને હવે અત્યારે જો જેની ને એના પપ્પા છે ને ગાડી સાફ કરે છે, અને હું અત્યારે હવે છે ને એક વિડીયો બનાવું છું, એ તમને બતાવીશ. એટલે અત્યારે જે વિડીયો બનાવું છું ને એ ફાલુદાનો છે, કે આપણે તૈયાર પેકેટના ફાલુદા આવતા હોય છે, કે પેકેટ જ આવે તૈયાર, અને ઇન્સ્ટન્ટ આપણે એમાં બીજું કંઈ બહુ મહેનત ન હોય, ફટાફટ બની જાય. તો એ ફાલુદા અત્યારે હું બનાવું છું, એટલે હું પહેલી વાર લાવી છું, તો મેં કીધું હું જોઉં કે કેવા બને અને તમારી સાથે પણ શેર કરું કે શું પેકેટના ફાલુદા સારા બને કે ન બને, અને એમાં જે પ્રમાણે માપ ને બધું છે ને એ પ્રમાણે જ આપણે લઈશું, એટલે તમને પણ ખબર પડે કે શું આ ફાલુદા આપણે બહારથી તૈયાર જે લાવતા હોય છે એવા જ થાય છે કે નહીં. તો સારું, ચાલો આપણે બનાવી અને જોવી, હું જોઉં તમે જોવો કે ફાલુદા પેકેટના સારા થાય કે નહીં. તો આપણે આ ફાલુદાનું પેકેટ લીધું છે, અને આ છે સ્ટ્રોબેરી ફ્લેવરનું, અને આની અંદર છે ને બધું જ મિક્સ જ આવે, તકમરિયા અને સેવ ને અંદર. હવે બીજું તો શું હશે એ કંઈ ખબર નથી, પણ હમણાં હવે ખોલું પછી ખબર પડશે. તો આમાં આખી રેસીપી આપેલી છે, 1 લિટર દૂધ લેવાનું અને એમાં 1 ગ્લાસ પાણી નાખવાનું, એટલે કે 200 ml, અને પછી એને ગરમ મૂકવાનું, અને ગરમ થાય પછી આપણે ફાલુદાનું જે પેક છે એમાં એડ કરી દેવાનું, અને એડ કર્યા પછી એને 10 થી 15 મિનિટ સુધી ઉકાળવાનું, થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી, અને પછી એને આપણે ફ્રીજમાં ઠંડુ થવા મૂકવાનું, એટલે આપણે ફાલુદા તૈયાર. પણ આ કેવા બનશે એ આપણે ખબર નથી, મને નથી ખબર ને તમને નથી ખબર, ઘણા બનાવતા હશે એને ખબર જ હશે, પણ અમે તો પહેલી વાર લાવ્યા છીએ, તો અમે તો તમારી સાથે શેર કરીએ કે કેવા બને છે. તો ચાલો હવે ફટાફટ બનાવી લઈએ. તો પેકેટમાં લખેલું છે એ પ્રમાણે આપણે આ 1 લિટર દૂધ લીધું છે, આ જે પેકેટનું દૂધ આવે છે એ જ છે, અને હવે આપણે એમાં એડ કરવાનું છે 1 ગ્લાસ પાણી, એમાં આપેલું છે એ પ્રમાણે જ છે આ બધું. તો 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે, અને હવે આને આપણે ગેસ ઉપર ગરમ કરવાનું છે. તો હવે આપણે આ દૂધને ગેસ ઉપર રાખી દીધું છે, અને આ દૂધ ઉકળે ત્યાં સુધી આને ગરમ કરવાનું છે. તો દૂધ ગરમ થાય છે તો ત્યાં સુધીમાં હું તમને આની થોડી વાત કરી લઉં, કે આ પેકેટમાંથી આપણે 6 ગ્લાસ તૈયાર કરી શકીએ, 6 ગ્લાસ ફાલુદા તૈયાર થાય.
અને હવે આપણે આને ખોલીને પણ જોઈએ કે આની અંદર શું શું આવેલું છે. મેં પણ નથી જોયું, હવે તમને બતાવું અને હું પણ જોઈ લઉં કે અંદર શું શું આવેલું છે. તો એક તો જો સેવ દેખાય છે અને કાળા જે દાણા દેખાય છે એ તકમરિયા છે. તકમરિયા જે આવે છે ને, ચીકણા હોય અને ઠંડક આપે શરીરને, એ તકમરિયા છે અને ખાંડ પણ છે. અને એની સાથે બીજું શું છે એ ખબર નથી, પણ કાંઈ પાવડર છે સ્ટ્રોબેરી ફ્લેવરનું છે એ બધું. હવે એટલે આમાં તકમરિયા, સેવ, ખાંડ અને બીજો કાંઈ પાવડર છે. હવે કોર્નફ્લોર હશે સાથે કે મિલ્ક પાવડર છે એ કાંઈ ખ્યાલ નથી આપણને. તો આ રીતનું અંદર છે. તો દૂધ ઉકળે એટલે વાપસ પેકેટ નાખી દઈએ અને પછી આપણને ખબર પડશે કે આનો કલર કેવો આવે છે અને કેવું ઘટ થાય છે એ બધું જ આપણને જાણવા મળશે. તો આ દૂધ ઉકળી ગયું છે, જો ગરમ થઈ ગયું છે સરસ. હવે આપણે આ પેકેટ એમાં નાખી દઈએ, આખે આખું પેકેટ એમાં નાખી દેવાનું છે. જો આ નાખતાની સાથે જ પિંક કલર સરસ થઈ ગયો, ગુલાબી. અને પેકેટમાં મસાલો તો આ ઘણો બધો છે. હવે આને સતત હલાવતા રહીશું અને થોડોક તાપ આપણે ધીમો રાખવાનો છે અને હલાવતા હલાવતા જ આને ઉકાળવાનું છે. તો આ દૂધ જેમ જેમ ઉકળશે અને ઘટ્ટ થશે ને એમ સાથે સાથે જ આ સેવ પણ પાકતી જશે. સેવ પણ સાથે પાકી જવે જોઈએ ત્યાં સુધી આને ઉકાળવાનું છે. એટલે ઓછામાં ઓછી 10 મિનિટ તો થશે જ, અને 10 મિનિટમાં જો થોડું ઘટ્ટ ના થાય તો 15 મિનિટ સુધી રાખવાનું એવું આ પેકેટમાં આપણે આપેલું છે કે 10 થી 15 મિનિટ આને ઉકાળવાનું જ્યાં સુધી ઘટ ના થાય ને ત્યાં સુધી. તો આને હલાવતા રહીશું એટલે નીચે બેસી ના જાય કે ચોટી ના જાય એ ધ્યાન રાખવું પડે. આમ તો સુગંધ તો આની સરસ આવે છે અને કલરય સરસ આવ્યો છે, પણ હજી આ પૂરેપૂરી આખી રેસીપી બની જાય પછી આપણને સાચો ખ્યાલ આવે કે કેવું બને છે. આમ તો લાગે છે તો સારું કે સારું જ બનશે, જોઈને તો એવું લાગે છે. તો હવે આને 10 મિનિટ આપણે ઉકાળતા રહીને આ રીતે હલાવતા રહીશું. તો આ જેવો બે ગાડી સાફ કરે છે, આજે સર્વિસમાં દેવા ગયા પણ બંધ હતું, બધે સન્ડે છે ને એટલે તો ઘરે જ ચાલુ કરી દીધું. એક એક વ્હીલે કાઢીને ધોશે હવે આખી ગાડીના બધા સ્પેર પાર્ટ છૂટા પડી દેશે ને પછી સાફ થશે. જેની બધી ધોવડાવે છે દસ મિનિટ થઈ ગઈ છે અને આ ઉકળી અને ઘાટું થઈ ગયું છે થોડું. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈએ અને પછી આપણે આને ફ્રીજમાં રાખશું અને ઠંડા થઈ જાય પછી સર્વ કરશું. હવે ગેસ ઓફ કરી દઈએ. તો હવે ઠંડુ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે. તો હવે આને હું ફ્રીજમાં રાખી દઈશ અને 2 કલાક સરસ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે આને આઈસ્ક્રીમ સાથે સર્વ કરશું. ફાલુદા ઠંડા થઈ ગયા હશે તો હવે એ બધાને આપી દઉં અને પછી બધા કહેશે કે કેવા થયા. રાહ જોઈને બેઠા છે બધા, એ જેની ને બધા, કે ફાલુદા ક્યારે ઠંડા થાય તો આપણે ખાઈએ. તો ચાલો હવે જોઈ લઈએ કે કેવા થયા છે. તો ફાલુદા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે આને આઈસ્ક્રીમ સાથે આપણે સર્વ કરી લઈએ. દેખાવમાં તો લાગે છે કે સારા છે, હવે ટેસ્ટ કરીને પછી ખબર પડશે કે કેવા થયા છે. તો આપણે વેનીલા ફ્લેવરની આઈસ્ક્રીમ લીધી છે તો એની સાથે આપણે સર્વ કરશું. તો આપણે થોડી આઈસ્ક્રીમ મૂકશું 1 ચમચી જેટલી. જોઈને તો સરસ લાગે છે,
હવે ટેસ્ટ કરીને પણ કહું તમને કે કેવું લાગ્યું. આ એકદમ સરસ, હો બહુ સરસ લાગ્યું. હજી એક બીજી ચમચી લઈ. તો આ પેકેટના ફાલુદા બહુ સરસ બન્યા, તમે પણ બનાવજો અને ટ્રાય કરજો, બહુ સરસ બને છે. અને આમાં ઘણા બધા ફ્લેવરના પેકેટ આવે છે, મેંગો અને કેસર, પિસ્તા, તો આ સ્ટ્રોબેરી ફ્લેવર છે પણ બહુ મસ્ત છે. તો તમે બનાવજો અને પછી કહેજો મને કમેન્ટમાં કે કેવું લાગે છે. તો ચાલો બધા ફાલુદા ખાવા તૈયાર થઈ ગયા છે અને આ જો સર્વ કરું છું. બહુ મસ્ત બનાવ, પેકેટના બનાયા ઇન્સ્ટન્ટ, એક તો કાંઈ બહુ ઝાઝી મહેનત નહીં અને સરસ બનાવે છે. મસ્ત બન્યા, જો આઈસ્ક્રીમ સાથે હું ખાઈને પછી રિવ્યુ આપીશ. તો હું બધાયના ખાધા નથી હજી, બધાયના ગ્લાસ તૈયાર કરી લઉં પછી આપણે સાથે બેસીને ખાઈએ. અને ફાલુદા ખાધા કહેવાય કે પીવા પીધા કહેવાય? આઈસ્ક્રીમ ખાવાની ને પીવાનું, ખાવાનું ને પીવાનું, ખાતે જાઓ પીતે જાઓ, એમ ખાતું જવાનું ને પીતું જવાનું. પાછળ ઉભી ગઈ છે, એની અંદર સેવઈ આવે, તકમરિયા હોય, આઈસ્ક્રીમ આવે અને લિક્વિડ આવ્યું હોય, એટલે ખાતું જવાનું પીતું જવાનું, મજા આવે. અમારે અહીંયા રાજકોટમાં છે ને એક જામનગરી ફાલુદા બહુ ફેમસ છે અને બહુ જ સરસ આવે ફાલુદા ખાવા માટે. તમે ત્યાં જ જાય, બહુ જ મજા આવે. હવે ક્યારેક જઈશું ને નેક્સ્ટ ટાઈમ, ત્યારે આપણે બતાવશું કે એ કઈ જગ્યાએ છે જામનગરી ફાલુદાનું અને કેવા કેવા ફ્લેવરના, બહુ સરસ સરસ ફ્લેવરના ફાલુદા હોય છે ત્યાં. તો હું તમને બતાવીશ, જઈશું ને. એટલે અત્યારે તો આ ચોમાસુ છે એટલે ઓછા છે, પણ ઉનાળો હોય ને તો જતા હોય છે અમે. તો એ જઈશું ને ક્યારેક વચમાં, તો આપણે બતાવશું, ચોક્કસ બતાવશું અમે. તો ચાલો, હવે બધાયના ગ્લાસ સૌ થઈ ગયા છે. આઈસ્ક્રીમ આપણે વેનીલા ફ્લેવરની લીધી છે, એ તો કોઈ પણ ફ્લેવરની ચાલે. તો બધા કહેશે કે કેવું લાગ્યું. હવે મને તો ચાખીને સારું લાગ્યું. આ બધા શું કહે છે ને આપણે જોવું છે. તો ચાલો હવે બધા ફાલુદા ખાવા ને પીવા. કેટલે ચાખીને કયો હાલો ખાલી આઈસ્ક્રીમ ખાય છે. આપણે અહીંયા આવતો રે તપેલામાં, આપણે તપેલામાં એટલે શું માત્ર ગ્લાસ લેવાના. આપણે અહીંયા આવતો રે, કેવા લાગે? બહુ મસ્ત છે, મજા આવી, બહુ મજા આવી. બધા એમ કે છે કે કેવિન કેમ હમણાંથી કાંઈ બોલતો નથી ને શાંત થઈ ગયો છે, તો એ કાંઈ ભણવાના ટેન્શનમાં છે કે ભણવામાં? આપણે રીટાબેન કહે છે હમણાંથી એક્ઝામ ચાલે છે ને એટલે થોડુંક એમાં વધારે ધ્યાન દેવું, એટલે એ વાંચતો જ હોય છે આખો દિવસ, ફ્રી જ નથી હોતો. સ્કૂલેથી આવે ને ટ્યુશનમાં, ટ્યુશનમાંથી આવીને હોમવર્ક ને વાંચવાનું. એટલે રીટાબેન કહેતા હતા કેવિન કેમ ઓછું બોલે છે ને કેમ ધીમું બોલે છે. કાંઈ નહીં, હવે એક્ઝામ ને એવું બધું હોય એટલે બીજું કાંઈ નહીં. કેમ લાગ્યું? મસ્ત, મજા આવી. નાની હોય ને, નાની હતી ને ત્યારે જેને આપણે કાંઈ પૂછવું ને નિશાએ લગભગ તપેલું ખાલી કરી નાખી છે. લગભગ ચોથો ગ્લાસ પીવે છે. ત
તો ફાલુદા પીને બધાય સૌ સોના કામે લાગી ગયા અને બધાને બહુ મજા આવી. અને તમે પણ ટ્રાય કરજો, પેકેટના ફાલુદા સારા થાય છે. મેં પહેલી વખત જ બનાવ્યા હતા, પહેલાં ક્યારેય નથી બનાવ્યા, પણ આ વખતે મને એમ છે કે લાવ ટ્રાય કરવી. પણ સરસ થયા. હવે બીજી વાર કંઈક બીજા અલગ ફ્લેવરના લઈશું. મને તો વધારે તો છે ને રોઝ ફ્લેવરના બહુ ભાવે, પણ એ નહોતું, સ્ટ્રોબેરી હતું. તમે સ્ટ્રોબેરી લઉં, મેંગો હતું, કેસર હતું, પિસ્તા હતું, એમાં ઘણા બધા અલગ અલગ ફ્લેવરના હતા. તો હવે બીજી વાર બીજો કંઈક ફ્લેવર ટ્રાય કરશું, પણ તમે બનાવજો, બહુ મજા આવે છે. તો સારું, ચાલો હવે બધાએ સૌ સૌના કામે લાગી ગયા છે. અને હમણાં બે દિવસથી આ મોબાઈલનું સ્ટોરેજ ફૂલ હતું ને એવું બધું હતું, તો કાંઈ બહુ વ્યવસ્થિત વિડીયો ઉતારી શકાતા નથી રસોઈના ને બધાએ. અને હવે કાલથી મસ્ત બરાબર વિડીયો આપણે શૂટ કરશું. બે દિવસથી એવું જ થતું હતું કે સ્ટોરેજ ફૂલ હતો ને તો કુકિંગના વિડીયો કાંઈ શૂટ કરી જ ન શકું. તો હવે કાલથી આપણે રેગ્યુલર સરસ બધું કામ પાછું ચાલુ કરશું. સારું, ચલો, બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.